नमस्कार बाळ दोस्तों, वेदमेय चैनल में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। मित्रों, आज आप धोरण 5 यूनिट नंबर 1 व्हाट इज इन दिस यूनिट की एक्टिविटी 3A जोईशू। मित्रों, तमारा शिक्षक की मदद थी आ एक्टिविटी वाँचवानी छे। सरस मजानुं चित्र तमने देखाय छे, टीचर छे ए तमने भणावी रह्या छे। टेबल पर बुक पड़ी छे, पाछळ बोर्ड छे, બે વિન્ડો આપી છે તમને, આ બાજુ તમને ડસ્ટબિન આપેલું છે। ટીચર છે એ પણ એક સ્ટેન્ડ ઉપર ઊભા રહ્યા છે અને સામે બાળકો ભણતા દેખાય છે। અહીં તમે સામે જુઓ એક બુલેટિન બોર્ડ પણ આપ્યું છે, સમાચારનું બોર્ડ પણ આપેલું છે। તો આ રીતે સરસ મજાનું ચિત્ર છે મિત્રો। તો આ ચિત્રની મદદથી ચાલો હવે આપણે એક ફકરો વાંચવાનો છે। તો ચાલો હવે આપણે ફકરો વાંચીએ। તો જુઓ મિત્રો, સરસ મજાનો ફકરો તમારી સામે છે, તો ચાલો એને વાંચીએ અને સમજીએ। લુક એટ હિતુઝ ક્લાસરૂમ। તો મિત્રો, હિતુનો ક્લાસરૂમ જુઓ, ક્લાસરૂમ એટલે વર્ગખંડ। હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ। હિતુ અને એના મિત્રો ક્લાસરૂમમાં છે, આપણે હાલ જોયું। ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ, અને ક્લાસરૂમ કેવો છે, બિગ છે, મોટો છે। ધ વોલ્સ આર પિંક, વોલ્સ એટલે દિવાલો કેવી છે, પિંક કલરની છે। ધ બોર્ડ ઇઝ બ્લેક, અને જે બોર્ડ છે એ બ્લેક કલરનું છે। ધ સીલિંગ ઇઝ વ્હાઇટ, સીલિંગ છે જે ઉપરનો છતનો ભાગ છે મિત્રો, એ વ્હાઇટ કલરનો છે। ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ રૂમ, અને વિન્ડો છે બે વિન્ડો, એટલે મિત્રો વિન્ડો એટલે બારી, આ બારી છે એ બે બારીઓ તમને અહીં આપેલી છે। આગળ જોઈશું મિત્રો। द विंडोज फ्रेम आर ब्राउन, ने विंडोनी जे फ्रेम छे, जे बारनो भाग छे विंडोनो जे, ए ब्राउन छे एटले के बदामी छे। द डोर्स आर ब्राउन, ने डोर्स एटले बारणा पण ब्राउन छे। द फ्लोर इज क्लीन, जे रूफ छे छाबरू छे ए ચોખ્ખું છે। द બેન્ચીસ આર ક્લીન, બેન્ચીસ છે એકદમ ચોખ્ખી છે। देर इज अ बुलेटिन बोर्ड नियर द विंडो, समाचार पत्र छे ए બારની નજીક છે। ઇટ ઇઝ ગ્રીન, અને એ ગ્રીન કલરનું છે। ધેર આર પિક્ચર્સ ઓન ધ ઓન ઇટ, અને બુલેટિન બોર્ડ ઉપર શું છે, પિક્ચર્સ એટલે મિત્રો ચિત્રો છે। હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, અને હિતુ પહેલી બેન્ચ ઉપર છે। ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, અને ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે મિત્રો, જેના ઉપર શિક્ષક ઊભા રહ્યા હતા એને આપણે પ્લેટફોર્મ કહી શકીએ। ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, અને ટીચરનું ટેબલ હતું એ પ્લેટફોર્મ ઉપર છે। ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, ખુરશી છે એ ટેબલની નજીક છે। ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ, અને ચેર અને ટેબલ કેવા છે મિત્રો, નવા છે। ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, અને બુક છે એ ટેબલ ઉપર છે। ધ બુક ઇઝ વેરી થીક, અને બુક છે એ થીક છે એટલે કે પાતળી છે, જાડી છે મિત્રો। ઇટ ઇઝ અ ડિક્શનરી, એ ડિક્શનરી પણ છે, એ ડિક્શનરી છે એટલે મિત્રો ડિક્શનરી કેવી હોય, જાડી હોય। ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેક બોર્ડ, જે ટીચર છે એ બ્લેક બોર્ડની નજીક છે। ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન હિઝ હેન્ડ, અને એમના હાથમાં ચોક સ્ટિક છે। ધ ચોક સ્ટિક ઇઝ વ્હાઇટ, ચોક સ્ટિક છે વ્હાઇટ છે। ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેક બોર્ડ, અને બ્લેક બોર્ડની નજીક એ કબર્ડ છે, કબર્ડ એટલે મિત્રો કબાટ। ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ, અને કબર્ડમાં સ્ટોરી બુક છે। ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ, અને ક્લાસરૂમમાં એક ડસ્ટબિન એટલે કે મિત્રો કચરા પેટી પણ છે। ઇટ ઇઝ નિયર ધ ડોર, અને ડોરની નજીક છે, બારણાની નજીક છે। હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી, હિતનો ક્લાસરૂમ છે ચોખ્ખો છે અને હવા ઉજાસવાળો છે મિત્રો, એરી એટલે હવા ઉજાસવાળું થશે। તો મજા આવી ને, તો ચાલો હવે મિત્રો આપણે એ પાઠ ભણ્યા એના ઉપર આપણે એક્સરસાઇઝ કરીશું। એ મિત્રો તમને થોડા શબ્દો આપ્યા છે જે તમે આ પાઠમાં વાંચ્યા છે। તો સીલિંગ છે એટલે છત, પ્લેટફોર્મ એટલે જે શિક્ષક ઊભા રહ્યા છે એને પ્લેટફોર્મ કહેવાય, બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું, સ્કૂલ એટલે શાળા, ટીચર એટલે શિક્ષક, વિન્ડો એટલે બારી, રૂફ એટલે છાપરું, બુલેટિન બોર્ડ એટલે સમાચારપત્ર, ફેન એટલે પંખો, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, ટ્યુબલાઇટ એટલે ટ્યુબલાઇટ, પેન્સિલ એટલે પેન્સિલ, કબાટ એટલે કબાટ, ચેર એટલે ખુરશી, ડુઅર એટલે બારણું, પિક્ચર બુક એટલે પિક્ચરની ચોપડી, બોક્સ એટલે પેટી, ખોખું, બેન્ચ એટલે બેન્ચ, ચોકસ્ટિક એટલે ચોકસ્ટિક, ચોક, કાઇટ એટલે પતંગ, અને કાઇટ એટલે સમડી પણ થાય મિત્રો, સ્ટોરી બુક, બેલ એટલે બેલ, પેન એટલે પેન, અને મેપ એટલે મેપ।
કમિટી શું કહે છે, જોડીમાં કામ કરો, નીચે શબ્દો વાંચો અને તેમાં નીચેના કોષ્ટકમાં વિગત ભરો, ઇન માય ક્લાસરૂમ એન્ડ નોટ ઇન માય ક્લાસરૂમ. મિત્રો, જે આપણે પાઠ ભણ્યા એમાં કેટલી વસ્તુ એ ક્લાસરૂમમાં હતી અને કેટલી નહોતી એ આપણે એ ભરવાનું છે ખાસ. તો ચાલો મિત્રો આપણે એને પ્રયત્ન કરીએ. મિત્રો, આ તમારા ક્લાસરૂમની વાત છે, તો સૌથી પહેલાં તમારા ક્લાસરૂમની વાત આપણે ભરી લઈએ કે તમારા ક્લાસરૂમમાં શું છે. તો ચાલો આપણે એને જોઈ લઈએ. તો તમારા ક્લાસરૂમમાં શું છે ચાલો આપણે જોઈએ. તો તમારા ક્લાસરૂમમાં શું હશે, સીલિંગ ફેન હશે, ટ્યુબલાઇટ હશે, બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું હશે, પેન્સિલ હશે, ટીચર શિક્ષક હશે, કબર્ડ હશે, વિન્ડો એટલે બારી હશે, ચેર એટલે ખુરશી હશે, રૂફ એટલે છાપરું, પેન પણ હશે, ડોર એટલે બારણું હશે, બુલેટિન બોર્ડ હશે, બેન્ચ પણ હશે, ફેન એટલે પંખો પણ હશે, પિક્ચર બુક એટલે પિક્ચરની ચોપડી હશે, સ્ટુડન્ટ્સ હશે અને ચોકશીટ હશે. અને શું નહીં હોય, કદાચ પ્લેટફોર્મ નહીં હોય, રૂમમાં ક્લાસરૂમમાં સ્કૂલ ના હોય, મિત્રો બોક્સ એટલે ખોખું નહીં હોય, કાર્ડ એટલે પતંગ પણ નહીં હોય, બેલ એટલે રૂમમાં બેલ ના હોય, મેપ એટલે કદાચ નકશો પણ ના હોય અને સ્ટોરી બુક પણ ના હોય. તો મિત્રો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે તમારે ભરવાનું છે. તો અને મિત્રો આ જે થ્રી આપણે સૌથી પહેલાં 3B વિગતો જોઈ લઈશું કે શું કહે છે. મિત્રો, એ તમારે ધ્યાન રાખવાનું છે કે નીચેના ફકરામાં આવેલ શબ્દ નીચે લીટી દોરો. હવે ફકરો હાલ આપણે વાંચો, એમાં પ્લેટફોર્મ, બુલેટિન બોર્ડ, ફેન, પેન, વિન્ડો, રૂફ, પિંક બોર્ડ એટલે શું કહેવાય, ગુલાબી પાટિયું, કપબોર્ડ, નિયર, ટ્યુબલાઇટ, સીલિંગ, પેન્સિલ બોક્સ, યલો, બેન્ચ, ડોર, પિક્ચર બોક્સ, બેલ, ગ્રીન એટલે લીલો, બ્રાઉન એટલે બદામી, ઓલ્ડ એટલે જૂનું, સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી, સ્કૂલ એટલે શાળા, સ્મોલ એટલે નાનું, ફ્રેમ એટલે ફ્રેમ થશે મિત્રો, કાઇટ એટલે પતંગ, બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું, ટીચર અને બિગ. તો મિત્રો તમે જે હાલ ફકરો વાંચો એમાં કયા શબ્દો ફકરામાં આવેલ છે અને કયા શબ્દો ફકરામાં આવેલ નથી એ તમારે બતાવવાનું છે. તો મિત્રો સૌથી પહેલાં તમારે ચોપડી લઈને બેસવું પડશે. આપણે જોઈશું કે સીલિંગ તો છે, પ્લેટફોર્મ પણ હતું, બુલેટિન બોર્ડ હતું, વિન્ડો શબ્દ હતો, કબાટ એટલે કબાટ હતો, નિયર એટલે નજીક હતો, સીલિંગ એટલે જે ઉપરની છતનો, બેન્ચ એટલે બેન્ચ. આગળ જોઈશું મિત્રો તો ડુઅર પણ હતો, ગ્રીન હતો, બ્રાઉન પણ હતો, સ્ટોરી બુક પણ હતો, ફ્રેમ હતો, બ્લેકબોર્ડ અને ટીચર આ શબ્દો તમારા જે ચોપડીમાં હતા. અને જે નહોતા એ હવે આપણે જોઈ લઈએ ખાસ. તો ફેન, પેન, રૂફ, પિંક બોર્ડ, ટ્યુબલાઇટ, પેન્સિલ, યલો એટલે કે વાદળી, સોરી યલો એટલે કે પીળો, પિક્ચર બુક, બેલ, ઓલ્ડ, સ્કૂલ, સ્મોલ, કાઇટ અને બિગ આ બધા શબ્દો હતા એ મિત્રો તમારી જે બુકમાં, તમારા જે ક્લાસમાં, એ ક્લાસમાં નહોતા, હિતુના ક્લાસરૂમમાં આ શબ્દો હતા નહીં. તો મિત્રો આ શબ્દો આ રીતે તમારે જે હોય એ ખાનામાં ના હોય એ બીજા ખાનામાં લખવાના છે. તો મિત્રો હાલ આપણે આ પ્રયોગ જોઈ લીધી સૌથી પહેલાં કે તમારા ક્લાસરૂમમાં શું છે. તો હવે આપણે આગળ જોઈશું કે શું કહે છે કે ઉદાહરણ પ્રમાણે વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરો. તો ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. તો ધેર ઇઝથી વાક્ય બનાવવાના છે. મિત્રો બે હોય તો ધેર આર થશે, બે અથવા બે કરતાં વધારે હોય તો, અને એક જ વસ્તુ હોય તો અથવા ના હોય તો ધેર ઇઝનો ઉપયોગ થશે. તો ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ નો કમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ, મારા ક્લાસરૂમમાં કમ્પ્યુટર નથી, ધેર ઇઝ અ ફેન ઇન માય ક્લાસરૂમ, તો મારા ક્લાસમાં ફેન છે, એન્ડ ધેર ઇઝ નો કાઇટ, મારા રૂમમાં કાઇટ એટલે પતંગ નથી. આ રીતે મિત્રો તમારે બધાના વાક્યો બનાવવાના છે. હા મિત્રો, આપણે આગળની પ્રવૃત્તિ જોઈશું કે એ પ્રવૃત્તિમાં શું છે, આગળના વાક્યો બનાવીને આપે છે તમને. તો હવે એક્ટિવિટી 3C જોઈશું. એમાં કહે છે કે નીચેના વિધાનો સાચા કે ખોટા એ લખવાનું છે તમારે. તો હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, તો હિતુનો ક્લાસરૂમ નાનો હતો તો વાક્ય ખોટું છે, મોટો હતો. તો બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, બુલેટિન બોર્ડ ગ્રીન હતું એ વાક્ય સાચું છે. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક, એ ઇંગ્લિશ બુક હતી તો એ વાક્ય ખોટું છે. ધેર આર ટુ ડસ્ટબિન ઇન ધ ક્લાસ, ક્લાસરૂમમાં બે ડસ્ટબિન હતી તો વાક્ય ખોટું છે મિત્રો, એક જ હતી. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ, પિક્ચર હતા એ દિવાલ ઉપર હતા તો વાક્ય ખોટું છે, કારણ કે બુલેટિન બોર્ડ ઉપર હતા. અને ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, અને બ્લેકબોર્ડની નજીક કબાટ હતું, વાક્ય સાચું છે. આગળના વાક્ય જોઈશું મિત્રો આપણે, સાતમા નંબરનું વાક્ય છે. હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ પહેલી બેન્ચ ઉપર હતો તો વાક્ય સાચું છે. ધ સીલિંગ ઇઝ પિંક, સીલિંગ પિંક હતી તો વાક્ય ખોટું છે. ધ ફ્લોર એન્ડ બેન્ચ આર ક્લીન, ફ્લોર અને બેન્ચ ક્લીન હતી તો વાક્ય સાચું છે. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ, અને ટેબલ પર ડિક્શનરી હતી એ વાક્ય પણ સાચું છે. એટલે તમે પાઠનો સહારો લેશો એટલે તમને સીધી ખબર પડી જશે કે તમારા વાક્યો સાચા છે કે ખોટા. હવે મિત્રો આપણે આગળ જોઈશું કે એક્ટિવિટી 3D. હવે D આવે છે મિત્રો, તો ચાલો આપણે D ની ચર્ચા કરી લઈએ.
હવે પ્રશ્નોના જવાબ આપવાના છે. નીચેના ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો. વેર ઇઝ હિતુ? હિતુ કયો હતો? તો હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ પહેલી બેન્ચ ઉપર હતો. તો આ રીતે તમારે જવાબ આપવાનો છે. એમાં તમે શું કર્યું મિત્રો, વેર કાઢી નાખ્યું છે, હિતુ આગળ અને ઇઝ પાછળ લઈ ગયા છો, અને પછી જવાબ લખ્યો છે વેર ઇઝ ધ ડસ્ટબિન. ડસ્ટબિન ક્યાં હતી? તો ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ વોલ, વોલની નજીક હતી. હવે આગળ જોઈશું, વેર ઇઝ બુલેટિન બોર્ડ? બુલેટિન બોર્ડ કયો હતો? તો ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. વોટ ઇઝ, વોટ કલર ઇઝ ઇટ? એનો કલર કેવો હતો? તો ઇટ ઇઝ ગ્રીન. તો આ રીતે મિત્રો જવાબ આપવાના છે. વોટ ઇઝ ધેર ઇન ધ કબટ? કબટમાં શું હતું? તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબટ. કબટમાં વાતાની ચોપડી હતી. ઇઝ ધેર પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? શું તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે મિત્રો, તમને પ્રશ્ન પૂછવામાં આવે છે? તો નો, ધેર ઇઝ નોટ. આપણા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ નથી. ને જો તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ હોય તો તમે લખી શકો યસ ધેર ઇઝ. હવે મિત્રો આગળ જોઈશું આપણે એક્ટિવિટી 3E. સરસ મજાની એક્ટિવિટી છે, સંવાદ આપ્યા છે, તો વાંચીશું આપણે અને એનું અર્થઘટન પણ સરસ રીતે કરીશું. તો નીચેનો સંવાદ સાંભળો, વાંચો અને જોડીમાં ભજવવાના છે તમારે. તો ચાલો આપણે એને વાંચીએ. તો અને વાંચીશું આપણે. મિસબા કહે છે હેલો, ગુડ મોર્નિંગ જસબીર. જસબીરને મિસબા કહે છે ગુડ મોર્નિંગ. તો મિસ જસબીર સેડ ગુડ મોર્નિંગ મિસબા. જસબીરે પણ સામે જવાબ આપ્યો ગુડ મોર્નિંગ. મિત્રો આવું તમે પણ કરી શકો છો. મિસ બાસેડ હાવ આર યુ? તું કેમ છે? જસબીર કહે છે આઈ એમ ફાઇન, થેન્ક યુ. તે મને આવું તારી મારી તબિયત વિશે પૂછ્યું બદલ આભાર. મિસ બા કહે છે ઇઝ ઇટ અ હોલિડે ટુડે? આજે શું રજા છે? જસબીર કહે છે યસ ધેર ઇઝ, આજ રજા છે. મિસ બા કહે છે વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તારા હાથમાં શું છે? તો જસબીર કહે છે ઇટ ઇઝ અ વિડીયો ગેમ. એ વિડીયો ગેમ છે. મિસ બા સેડ પ્લીઝ શો ઇટ ટુ મી. શો એટલે બતાવો મિત્રો, મને બતાવી. તો જસબીર કહે છે હિયર ઇટ ઇઝ, આ રીતે. મિસ બા કહે છે થેન્ક યુ, ઇટ ઇઝ અ નાઇસ વિડીયો ગેમ. સરસ મજાની વિડીયો ગેમ છે, તારો ખૂબ ખૂબ આભાર. તો હવે મિત્રો ફકરો તમે વાંચ્યું છે, હવે તમારે આ વાક્ય કોણ બોલે છે નક્કી કરવાનું છે. તમને ખબર પડશે કે નીચેના વાક્ય કોણ બોલે છે. બોલનારનું નામ સામે લખો. હિયર ઇટ ઇઝ, તો મિત્રો આ વાક્ય જસબીર બોલે છે. ઇટ ઇઝ અ નાઇસ વિડીયો ગેમ, તો હાલ આપણે છેલ્લે જોઈએ કે આ વાક્ય મિસબા બોલે છે. ઇઝ ઇટ અ હોલિડે ટુડે? શું આજે રજા છે? તો એ વાક્ય પણ મિસબા બોલે છે. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? તારા હાથમાં શું છે? એ વાક્ય પણ મિસબા બોલે છે. યસ ધેર ઇઝ, એ વાક્ય જસબીર બોલે છે. અને હાઉ આર યુ, તું કેમ છે? આ વાક્ય પણ મિસબા બોલે છે. તો મિત્રો એવી આશા રાખું કે તમને મારો આજનો વિડીયો ગમ્યો હશે. તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.